हेलो नमस्ते विद्यार्थी मित्रों, हूँ तरसरिया भाविका, कलापुंज विद्यालय में आज तमने भणावीश गुजराती। तो चालो धोरण 5 काव्य नंबर 2 पर्वत तारा विषे तमने समझ आपो। तो काव्य नंबर 2 पर्वत तारा, एना कवि छे सुरेश दलाल अने आ काव्यनो प्रकार छे प्रार्थना गीत। तो कवि आ प्रार्थना गीत में आवता पर्वत, नदी, सरोवर, दरियो, वृक्षों, सूर्य, चंद्र, तारा, पाणी, पक्षी, जीवजंतुओं वगैरह ए दरेकने कुदरतना अंशों कह्या छे। हवे अहीं कविने आ बधाई कुदरतना अंशोमां क्यांक ने क्यांक ईश्वरना दर्शन करे छे, ए वात सरस रीते आ काव्यमां वर्णवी लीधेली छे। तो हवे आ काव्यनी आपणे पंक्ति वाँचता जाइए अने समझता जाइए। पर्वत तारा पहोळा खंभा, सरोवर तारी आँख, हे ईश्वर हूँ तने जोऊं छूं क्यांक क्यांक ने क्यांक। अहीं खंभा, खंभा एटले शुं थाय, समानार्थी शब्द खभा, अने सरोवर, सरोवर एटले के सरोवर। कविए शुं कीधुं छे के हे ઈશ્વર, આજે પર્વત છે એ તારા બે પહોળા ખંભા જેવા લાગે છે, અને આ સરોવર એ તારી સરસ બે સુંદર આંખો હોય એવું મને લાગી રહ્યું છે, અને હે ઈશ્વર, આ બધાય કુદરતના અંશોમાં હું ક્યાંક ને ક્યાંક તારા દર્શન કરતો હોઉં એવું મને લાગે છે। પંક્તિ નંબર 2, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત। હવે આ પંક્તિમાં છે રળિયાત, રળિયાત એટલે કે સુંદર। કવિ શું કહે છે કે કવિ ઈશ્વરને કહે છે કે તારું દિલ એ દરિયા જેટલું વિશાળ છે, અને આ જે વૃક્ષો એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે એ વૃક્ષો પણ જાણે તારી જ વાતો કરી રહ્યા હોય એવું મને લાગે છે। મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત, કવિ શું કહે છે કે મેઘધનુષ્યના રંગોમાં પણ તું સુંદર રીતે રમી રહ્યો હોય એવું મને લાગે છે। પંક્તિ નંબર 3, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ। હવે અહીં તરણું એટલે કે એક નાનું તણખલું, અને નાદ એટલે કે અવાજ, ત્યાર પછી કીધું છે સોગાદ, સોગાદ એનો સમાનાર્થી શબ્દ થાય છે ભેટ। હવે અહીંયા તણખલું, તણખલાને અહીં આ કાવ્યમાં એક સામાન્ય માણસ તરીકે લીધેલું છે। કવિ શું કહે છે કે હે ઈશ્વર, એક સામાન્ય માણસનો જો ઉદ્ધારક હોય તો એ તું જ છે, અને આ જે ઝરણાનો સુંદર મજાનો અવાજ આવે છે એ ઝરણાનું મધુર સંગીત પણ તું જ હોય એવું મને લાગે છે। ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, શું કહે છે કવિ કે હે ભગવાન, તમે અમને જાત જાતના ફૂલો એના રંગો અને એની સુગંધ સ્વરૂપે એક સુંદર મજાની અમને ભેટ આપેલી હોય એવું મને લાગે છે। પંક્તિ નંબર 4, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્યચંદ્રને તારા આભે, અહીં આગિયા ભમરા। હવે અહીંયા આગિયા એટલે કે રાત્રિના અંધકારમાં એક ટમટમતું જીવડું, કે જાણે આપણને એવું લાગે કે જાણે કોઈ અહીંયા ભગવાને લાઇટ ગોઠવેલી હોય એવું જીવડું આપણને રાતના અંધકારમાં જોવા મળે છે, એટલે અહીં આગિયા એ રાત્રિના અંધકારમાં એક ટમટમતું જીવડું। કવિ કહે છે કે સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા અને તમરા, તેમજ આકાશમાં રહેલા સૂર્યચંદ્ર અને તારા, એ પણ તારા જ અંશો હોય એવું મને લાગે છે। રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર। હવે અહીં ત્રાડ એટલે કે સિંહ વાઘ જેવા પશુઓની જે મોટી અવાજ, એ લોકોની જે મોટી ગર્જના હોય એને આપણે ત્રાડ તરીકે ઓળખીએ છીએ, એટલે કવિ કહે છે કે રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે તું જ અમારી સાથે થોડીવાર દૂર અને થોડીવાર પાસે રહી અને અમારી સાથે સંતા કુકડી રમી રહ્યો હોય એવું મને લાગે છે। અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે। આ પંક્તિમાં કવિએ ખૂબ સરસ વર્ણન કરેલું છે। હવે અહીં અંજવાળાને અહીંયા સુખ સ્વરૂપે લીધેલું છે, અને અંધારાને અહીંયા દુઃખ સ્વરૂપે લીધેલું છે। કવિ કહે છે કે સુખના બે કાંઠા વચ્ચે જે આ દુઃખની નદી વહી રહી છે એ નદીમાં મારી હોડીને અહીંયા કવિએ જીવનરૂપી હોડી તરીકે લીધેલી છે,
કે સુખના બે કાંઠા વચ્ચે દુઃખની જે બે નદી વહી રહી છે એમાં મારી જીવનરૂપી હોડીને કોણ હંકારતું હશે એ મને કંઈ ખબર પડતી નથી. અર્થાત કવિ એમ કહે છે કે આ મારી જીવનરૂપી નૈયાને તમે જ ચલાવતા હોય એવું મને લાગે છે. પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. કવિએ કીધું છે કે હે ભગવાન, આ જે પર્વત છે એ તારા બે સરસ મજાના પહોળા ખંભા હોય એવું લાગે છે, અને આ સરોવર એ તારી બે સુંદર આંખો છે. આમ હું તને કુદરતના અંશોમાં ક્યાંક ને ક્યાંક તને જોતો હોઉં એવું મને લાગે છે. તો આશા છે કે તમને બધાને કાવ્યમાં સમજ પડી ગઈ હશે. તો હવે આપણે પાના નંબર 5 ઉપર ભાષા સજ્જતા આપેલી છે, અને એમાં જો આપેલું છે કે સ અને શવાળા શબ્દોના અર્થભેદ, તો હવે એ શબ્દ વચ્ચેના અર્થભેદ આપણે થોડા સ્પષ્ટ કરી લઈએ. તો સર, સસલાના શવાળો સર હોય એટલે એને શું, એનો અર્થ શું થાય છે, સરોવર. અને શરણાઈના શવાળો સર હોય તો એનો શબ્દ એનો અર્થ થાય છે બાણ. તો આવા મિત્રો ઘણા બધા શબ્દો એવા હોય છે કે આપણે રોજબરોજ આપણી જીવન વ્યવહારમાં બોલતા હોય છે, પણ એ બોલવાનો અને એના અર્થ છે એ બંને અલગ અલગ થાય છે. આપણને એમ લાગે કે બંને શબ્દ એક જ છે, પણ એવું નથી મિત્રો, એ બંનેના અર્થ સમજવામાં અલગ અલગ થાય છે. એવી જ રીતે બીજો એક મુદ્દો લઈએ તો સૂર, સસલાના સવાળું સૂર હોય એટલે એનો અવાજ, એનો અર્થ થાય છે અવાજ. અને સૂર એટલે કે શરણાઈના સવાળો સૂર હોય તો એનો અર્થ થાય છે શૌર્ય. તો મિત્રો આશા કરું છું કે તમે મને નેક્સ્ટ લેક્ચરમાં આવા જાતે તમે જીવન વ્યવહારમાં વપરાતા હોય એવા શબ્દ શોધો અને એનો અર્થ ભેદ સ્પષ્ટ કરો. હવે ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય. ચોપડીના પાના નંબર 6 ઉપર છે સ્વાધ્યાય, એનો પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર 1, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો મિત્રો આનો જવાબ આવશે, કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. સવાલ નંબર 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો આનો જવાબ આવશે, કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. નંબર 3, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર સંતા કુકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, એક આ સવાલ છે અને એક બીજો છે કે ઈશ્વર સંતા કુકડી કેવી રીતે રમી રહ્યો છે, તો આ બંનેનો જવાબ અલગ આવશે. ક્યાં રમી રહ્યો છે તો એનો જવાબ આવશે કે ઈશ્વર સંતા કુકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે, અને કેવી રીતે રમી રહ્યો છે તો એનો જવાબ આવશે કે ઈશ્વર સંતા કુકડી દૂર અને પાસ રહેલા મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. એટલે થોડું આ સવાલ પૂછાય પરીક્ષામાં તો થોડું ધ્યાન રાખજો. નંબર 4, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર આપણને ફૂલ ફૂલની રંગ સુગંધ સોગાદ આપે છે. નંબર 5, હોડીને કોણ હંકારતું હશે? તો આ હોડીને ઈશ્વર હંકારતા હશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો. તો એમાં પહેલું છે આંખ, તો આંખનો સમાનાર્થી શબ્દ થાય છે નયન. હવે આંખને એવા બીજા પણ સમાનાર્થી શબ્દ થાય છે, જેમ કે લોચન, બરાબર, પણ અહીં મેં એક એક શબ્દ જ તમને લખેલા છે. ત્યાર પછી છે બીજું ઈશ્વર, તો ઈશ્વરને આપણે પ્રભુ પણ કહી શકીએ, ભગવાન પણ કહી શકીએ, બરાબર. તો ઈશ્વરના પણ ઘણા બધા સમાનાર્થી શબ્દ થાય છે, પણ અહીં મેં એક જ લખેલો છે પ્રભુ. એટલે કે તમે પરીક્ષામાં લખી શકો, બે ત્રણ લખવા હોય તો પ્રભુ, ભગવાન, દાતા, બરાબર. ત્યાર પછી છે દરિયો, તો દરિયો એટલે કે સમુદ્ર. તો દરિયાના પણ ઘણા બધા સમાનાર્થી અર્થ થાય છે, દાખલા તરીકે સમુદ્ર છે, રત્નાકર છે, સાગર છે, બરાબર. હવે વૃક્ષ, તો વૃક્ષ એટલે કે ઝાડ અથવા તો તરુ. ત્યાર પછી છે નેક્સ્ટ નાદ, નાદ એટલે કે અવાજ. ફૂલ, ફૂલ એટલે કે પુષ્પ, બરાબર. ફૂલને બીજું કુસુમ પણ કહી શકાય, એટલે ફૂલના પણ બે સમાનાર્થી થાય છે, પુષ્પ અને કુસુમ. હવે ત્યાર પછી મિત્ર જો એ જ
पाना नंबर छ पर प्रश्न नंबर पाँच विरोधी शब्द आपो। एमां पहेलुं छे पहोळो, तो पहोळानो विरोधी शुं थाय छे? सांकड़ो। त्यार पछी विशाळ, तो विशाळनो पण विरोधार्थी शब्द थाय छे? सांकड़ो। अने त्रण नंबर छे नजीक, नजीक होय तो एने विरोधी शब्दमां कयो शब्द आवे? तो के दूर। अंधारू, अंधारू एटले के અંજવાળો। તો અહીંયા આપણો સ્વાધ્યાય પણ મેં તમને લોકોને સમજાવી દીધું છે અને કાવ્ય પણ સમજાવી દીધી છે। તો હવે દરેક મારા વિદ્યાર્થીઓ મિત્રોને એ કહે છે કે ટીચર તમે કાવ્ય સમજાવી તો દીધી, પણ એકવાર તમારે ગાઈને અમને લોકોને સંભળાવવાની છે। તો હું પણ તમને લોકોને આ કાવ્ય ગાઈને સંભળાવું છું, શાંતિથી સાંભળજો। पर्वत तारा पोहड़ा खंभा सरवर तारी आँख, हे ईश्वर हूँ तने जोव छु क्यांक क्यांक ने क्यांक, दरियो तारू दिल विसाड़ू वृक्षो तारी वात, મેઘધનુષ્યના રંગોમાં તો રમી રહ્યો રળિયાત, તું તરણાનો તારણહારો ચરણાનો તું નાથ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આપે અહીં આગિયા ભમરા, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર, અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જે કહે, પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોવ છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોવ છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, ક્યાંક ક્યાંક ને ક્યાંક। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો નેક્સ્ટ પાઠ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું। આજે બસ આટલું જ, થેન્ક યુ।